નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન અપમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો આપણા જિંદગીની અંદર આપણા અનુભવો ઘણી વખત આપણને ઘણો બધો બોધપાઠ આપી જતા હોય છે લાઈફમાં જો આપણને કોઈ સાચું માર્ગદર્શન પૂરું પાડનાર આપણો ગુરુ હોય તો એ છે આપણો પોતાનો એક્સપિરિયન્સ ઘણા બધા એક્સપિરિયન્સ એવા હોય છે જે આપણને પોઝિટિવ માહિતી આપે છે અને ઘણા બધા એક્સપિરિયન્સ આપણને નેગેટિવ માહિતી આપે છે પોઝિટિવમાંથી આપણે આનંદ પ્રાપ્ત કરીએ છીએ લાભ પ્રાપ્ત કરીએ છીએ પરંતુ નેગેટિવ એક્સપિરિયન્સ આપણને ઘણું બધું શીખવી જાય છે જે આપણને ફ્યુચરમાં નવા નવા માર્ગદર્શન અને રાહ ચીંધે છે જિંદગીમાં કોઈ સારો રસ્તો બતાવવાળો વ્યક્તિ હોય તો એ છે અનુભવ એક્સપિરિયન્સ આપણે પોતે જે આપણા અનુભવો કરીએ છીએ આપણા એક્સપિરિયન્સમાંથી જો આપણે બોધપાઠ લઈને જિંદગીમાં આગળ વધીએ તો ચોક્કસ આપણે નવા રસ્તાઓ મેળવી શકીશું અને નવી મંજિલ સુધી પહોંચી શકીશું આ સાથે મા સરસ્વતીને વંદન કરીને અભ્યાસને આગળ વધારીએ ધોરણ બાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ચાર સામાયિક શ્રેણી સમય આધારિત શ્રેણી એટલે સામાયિક શ્રેણી દોસ્તો આ ચેપ્ટર અંતર્ગત આજે આપણે આલેખની રીત શીખવાના છીએ ઉદાહરણ એક એ અંતર્ગત આલેખની રીત શીખવાના છીએ ત્યારે પહેલો દાખલો જોઈએ આપણે એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન નીચે પ્રમાણે છે આલેખની રીતે સુરેખ વલણ મેળવો દોસ્તો આપણે સામાયિક શ્રેણી અંતર્ગત ત્રણ જુદી જુદી પદ્ધતિ દ્વારા આ સમય આધારિત શ્રેણીનો અભ્યાસ કરવાનો છે નંબર એક આલેખની રીત નંબર બે ન્યૂનતમ વર્ગોની રીત અને નંબર ત્રણ ચલિત સરેરાશની રીત અહીંયા વર્ષ અને ઉત્પાદનની માહિતી આપી છે જુદા જુદા સમયના આધારે જે ઉત્પાદન મેળવેલું છે એ ઉત્પાદનની માહિતી આપણી પાસે છે જેને આપણે આલેખ દ્વારા રજૂ કરવાનું છે અને ત્યારબાદ એ આલેખની મદદથી સુરેખ વલણ મેળવવાનું છે સુરેખ વલણ પણ આપણને અહીંયા આપેલા વર્ષની માહિતી જે ઉત્પાદનની છે એ સિવાયના વર્ષમાં એટલે કે બે હજાર સોળ સત્તર અને અઢારમાં પણ ઉત્પાદન કેટલું થશે એનો અંદાજ આપણને આપે છે તો આવો દોસ્તો આપણે આગળ વધીએ અને આ માહિતીને આલેખ સ્વરૂપે આપણે રજૂ કરીએ આલેખ શબ્દ આવે ને મિત્રો એટલે પહેલા આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા અક્ષ હશે વાય અક્ષ હશે કારણ કે આપણે ધોરણ નવ કે દસથી થી આલેખ ભણતા આવીએ છીએ અને એ આલેખની અંદર આપણે જુદા જુદા પ્રકારની આકૃતિઓ દોરતા આવીએ છીએ હવે આની અંદર વાત કરીએ વર્ષ આપેલી છે અને માહિતી ઉત્પાદન ટનમાં આપેલી છે આ માહિતીને આપણે આલેખ પત્ર પર રજૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તૈયાર કરી દઈએ આડી રેખા જે છે એને અને ઊભી રેખાને આપણે વાયક્સ વડે દર્શાવીશું આપણા આલેખ પત્ર પર તમને ખબર હશે કે આલેખ ચાર ચરણમાં વિભાજિત હોય છે પરંતુ જ્યારે જ્યારે માહિતી ના બંને ચરણ ધન હોય ત્યારે આપણે આ ચરણનો ઉપયોગ કરીએ છીએ એટલે આટલો ભાગ આપણે ઝૂમ કરી દઈએ છીએ એ છે આપણા આલેખનો પ્લસ પ્લસ એટલે કે ધન ચરણ વાળો ભાગ હવે આપણે જોઈએ મિત્રો કે ઉપર ઉપર આપણે વર્ષ છે એટલે સેમી બરાબર વર્ષ અને વાયક્સ ઉપર જે કિંમતો છે એ નાનામાં નાની કિંમત વીસ અને મોટામાં મોટી કિંમત અહીંયા સુડતાલીસ દેખાય છે એટલે કે પચાસ સુધીના ગેપની અંદર જ્યારે માહિતી હોય તો આપણે એમાં પાંચ પાંચ નું અંતર રાખી શકીશું એટલે કે એક ટાઈન ચૌદ પંદર હવે મિત્રો અહિયાં એક વસ્તુ ખાસ નોટિસ કરીએ કે જીરો થી બે છ સુધી અહિયાં જે ગેપ છે ને એ એક એક વર્ષનો ગેપ છે પરંતુ બે થી અહીંયા આગળ જુઓ કેટલા બે છ વર્ષ છે જેને આપણે ટૂંકાવી દીધા છે

ઉત્પાદન ટનમાં હવે જુઓ દોસ્તો જે અહીંયા એકસક્ષ ઉપર માહિતી દર્શાવેલી છે એને આપણે વર્ષ દર્શાવ્યા છે એવું લખવું પડશે અને વાયક્ષ ઉપર જે માહિતી બતાવેલી છે એ આપણા માટે ઉત્પાદન છે ટનમાં આ માહિતી દર્શાવી ખૂબ જ જરૂરી છે કે એકસક્ષ આપણને શું રજૂ કરે છે અને વાયક્ષ આપણને શું કહેવા માગે છે હવે આ લેખના તમામ માઇક્રો પ્લાનિંગ તૈયાર થઈ ગયા છે હવે માત્ર આપણે બિંદુઓનું આલેખન જ્યારે આમાં કરવાનું છે તો એક પછી એક બિંદુઓનું વ્યવસ્થિત આલેખન અહીંયા કરવાનું છે મિત્રો અને એ જોડ બિંદુ આપણને મળે પછી જ આપણે વલણ રેખા મેળવી શકીશું આવો પહેલું બિંદુ છે બે હજાર છ જેમાં વીસ ટનનું ઉત્પાદન થયું છે તો બે હજાર છમાં વીસ ટનનું ઉત્પાદન આપણે લઈ લઈએ બિંદુઓના આલેખનમાં ભૂલ ન થાય મિત્રો એની ખાસ કાળજી રાખીશું ત્યારબાદ બે બે હજાર ની અંદર ટનનું ઉત્પાદન થયું છે અંદર ટનનું ઉત્પાદન થયું છે એવી જ રીતે બે હજાર દસમાં માં બત્રીસ ટનનું ઉત્પાદન થયું છે મિત્રો બે હજાર અગિયારમાં માં પાંત્રીસ ટનનું ઉત્પાદન થયું છે બે હજાર બાર

પિસ્તાલીસ ટન નું ઉત્પાદન થયેલું છે આપ જોઈ રહ્યા છો અહીંયા દરેક બિંદુઓનું આલેખન થઈ ગયું છે હવે આપણે દોસ્તો આ બિંદુઓને એક સીધી રેખા વડે જોડવાના છે માપ મદદથી જોડવાના છે

બિંદુઓની નજીકથી પસાર થતી રેખા આપણે દોરવાની છે જે આપણા માટે વલણ બનશે મિત્રો આ તમને બ્લુ લાઈન જે દેખાય છે એ આપણો વલણ વક્ર છે આમ અહીંયા આપણા માટે આલેખની મદદથી વલણ આપણને મળી ગયું છે સુરેખ વલણ જે એ બિંદુઓમાંથી પસાર થતું પણ હોઈ શકે છે બિંદુઓની નજીકથી પસાર થતું પણ હોઈ શકે છે અહીંયા વિદ્યાર્થી દીઠ વલણ જુદું જુદું હોઈ શકે છે કોઈ વિદ્યાર્થી આ રીતે વલણ રેખા રજૂ કરે તો પણ ચાલે કોઈ વિદ્યાર્થી હજુ આ રીતે વલણ રેખા રજૂ કરે તો પણ ચાલે વલણ વક્ર પણ હોઈ શકે છે મિત્રો આ રીતે વક્ર સ્વરૂપે પણ વલણ વલણ શકે છે છે આપણે સીધી રેખાની મદદથી કરેલું હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ તમે કીધું કે વલણ વક્ર રેખા પણ હોઈ શકે તો શું પરીક્ષાની અંદર આ વક્ર વલણ હશે તો પણ માર્ક્સ આપણને મળશે હા મિત્રો તમારા જે બિંદુઓ છે

વલણ રેખા દરેક વિદ્યાર્થી દીઠ જુદી જુદી હશે હવે દોસ્તો જ્યારે આપણને અહીંયા મૂળ શ્રેણી જે આપણી માહિતી ઉપરથી જે 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 બિંદુઓ આપણે મળ્યા છે 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 ને એને જોડાણ કરેલી રેખા એ આપણા માટે મૂળ શ્રેણી અને નજીકમાંથી પસાર થતી સુરેખા દોરેલી છે એ આપણું વલણ છે ઓકે દોસ્તો અહીંયા સરસ રીતે આખો આલેખ તૈયાર થઈ ગયો છે આલેખનું પ્રમાણમાં વર્ષ માહિતી ઉત્પાદન દરેક વસ્તુ રજૂ કરેલી છે આ લેખને અહીંયા એક સરસ મજાના હેડિંગ પણ રજૂ કરવામાં આવે છે કે જુદા જુદા વર્ષ અનુસાર ઉત્પાદન દર્શાવતી આકૃતિ હવે આ આલેખને જુદા જુદા વલણ સ્વરૂપે રજૂ કરી શકાય છે અને આપણને ભવિષ્યના અંદાજો અહીંયાથી મળે છે પરંતુ અહીંયા વિદ્યાર્થીઓના અંદાજ આ આલેખની મદદથી મેળવેલા અંદાજ જુદા જુદા હોવાને કારણે આ પદ્ધતિ વધારે અનુકૂળ રહેતી નથી એના માટે પછીની જે જે પદ્ધતિ છે ન્યૂનતમ વર્ગોની રીત સમીકરણ દ્વારા આપણે અંદાજો મેળવીએ છીએ એ વધારે હિતાવહ છે આ સાથે દોસ્તો આજનો અભ્યાસ પૂરો કરીએ મિત્રો હજુ પણ જો તમને સરસ મજાના આવા એનિમેશન સાથેના વિવિધ ચાર્ટ દ્વારા રજૂ થયેલા દાખલાઓ શીખવા હોય તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે નીચે આપેલી અમારી રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો બાજુમાં રહેલું બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને દરેક ચેપ્ટરના આવા એનિમેટેડ વિડિયો લેક્ચર દ્વારા અભ્યાસ આપ કરી શકો આ સાથે આપણે આજનો અભ્યાસ પૂરો કરીએ ફરી એક વખત આપસો વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ